છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના મકાણી ગામની મહિલાઓ રેતી માફિયાઓના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠતા રણચંડી બનેલી મહિલાઓએ રેતીની લીજો ઉપર ત્રાટકીને રેતી ભરેલી તમામ ટ્રકોને રોકીને રેતી રસ્તામાં જ ખાલી કરાવી લીજ માલિકો અને બે જવાબદાર અધિકારીઓનો હુરિયો બોલાવી વિવિધ સૂત્રોચ્ચાર કરીને સેવા સદન ખાતે મામલતદારને આવેદનપત્ર આપી લીજો બંધ કરાવવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. બોડેલી તાલુકાના મકાણી ગામે રેતીની લીજો ઉપર થઈ રહેલા આડેધડ રેતી ખણને લઈને આજુબાજુના ગામોમાં પાણીની તંગી ઊભી થઈ છે, જે બાબતે માકાણી, રાજપુરા, બાગાપુરા જેવા અનેક ગ્રામજનો દ્વારા થોડા દિવસો પહેલા જ રેતીની લીજો પર ત્રાટકીને રેતીની ગાડીઓ રોકીને જવાબદાર અધિકારીઓને રજૂઆત કરવા છતાંય વહીવટી અધિકારીઓ દ્વારા પોતાની મનમાની ચલાવીને જનતાની રજૂઆતને ઘોળીને પી ગયા હતા. રેતી માફિયાઓ સાથે સાંઠગાંઠ ધરાવતા આવા ભ્રષ્ટ અધિકારીઓના પાપે રેતી માફિયાઓનું ખુલ્લું મેદાન મળી જાય છે, જેને લઈને આજરોજ રણચંડી બનેલી મહિલાઓ દ્વારા રેતીની લીજો ઉપર હલ્લાબોલ કરીને રેતી ભરેલી તમામ ટ્રકોને અટકાવીને રેતીના રસ્તામાં જ ખાલી કરાવીને રેતીની લીજો બંધ કરાવવા માટે બોડેલી સેવા સદન ખાતે મામલતદાર આવેદનપત્ર આપીને રેતીની લીજો બંધ કરાવવા માટે ધારદાર રજૂઆત કરીને બે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. જો વહેલી તકે આ ગામોની જનતાને ન્યાય નહીં મળે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં આડેધડ રેતી ખનનને લઈને ઓર્ગસ્ટ નદીમાં પાણીના સ્તર નીચે જતા છોટાઉદેપુર જિલ્લામાં પીવાના પાણીની તંગી સર્જાઈ રહી છે. અધિકારીઓ અને રેતી માફિયાઓની મિલીભગતને કારણે રેતી માફિયાઓને ખુલ્લું મેદાન મળી જાય છે, જેનો ભોગ આમ જનતા બની રહી છે. કેટલી વાર બંધ કરાવે છે, બહાર કાઢે છે, પણ પાછા બીજી દિવસ ચાલુ થઈ જાય છે. આ રેતી ખલાસ થઈ ગઈ છે, જમીન આવી ગઈ છે, તળ આવી ગયું છે. અહિયાંથી તળ આવવાથી અમારા ગામના કુવા બધા ખલાસ થઈ ગયા છે. પાણી નહીં, બબ્બે વાર રેતી કાઢી છે કુવાની અંદરથી, તો પણ અમારા કુવામાં પાણી નથી. તો વરસ દાડા પછી તો અમારા છોકરા ભૂખે મરશે, તમારા વાડકા લઈને નીકળવું પડશે, તો અમારા શું હાલ થશે? સરકાર શું જોવે છે? આ સરકાર કશું કરતી નથી, એટલે અમારે કરવું પડે છે. અધિકારીઓ કશું કરતા નથી, તો અમારે શું કરવાનું? લીજો બંધ કરાય છે, આ જીસીપી વાળા પણ બંધ કરાયા છે, પણ બીજે દિવસ પાછું ચાલુ થઈ જાય છે. સરકાર ધ્યાન નહીં આપે તો અમે આગળ પગલા ભરીશું. અમે માકણી ગામની બહેનો આવ્યા છે બધા. અમારા માકણી ગામના બધા જ કુવાની અંદર પાણી ખલાસ થઈ ગયું છે. આજે કેટલા વર્ષોથી લીજો ચાલે છે તો અમે કશું બોલતા નતા, પણ અત્યારે અમારા કુવાની અંદર બિલકુલ પાણી ખલાસ થઈ ગયું છે. અને આજે 25 દિવસથી અમારા ભાઈઓ અમારા ઘરેથી બધે ગામે ગામ કહેવા જાય છે, લીજોએ બધે મળવા જાય છે, છતાંય કોઈ લીજ બંધ કરતું નથી. એટલે અમે આજે જાતે બહેનો નીકળ્યા છે અહીંયા આગળ આવવા માટે, લીજો બંધ કરાવવા માટે. તમે શું કર્યું આજે? અમે બધા જે ટ્રેક્ટર વાળા ટ્રકો વાળા મળ્યા એમની બધે રેતી ખાલી કરાવી છે અમે, અને ટ્રકો પાછી વાળી છે અમે, અને હજુ પણ અમે વારીશું. જ્યાં સુધી નહીં કરી ત્યાં સુધી અમે અહીંયા આવીશું. અલ્લારખા પઠાણનો રિપોર્ટ, છોટાઉદેપુર.